પોરબંદર ના પક્ષી અભયારણ્ય માં શિયાળાના આગમન પૂર્વે જ 15 પ્રજાતિના પક્ષીઓનું કલબલાટ સાંભળવા મળે છે અને શિયાળામાં આ સંખ્યા અનેક ગણી વધે તેવી આશા પણ વન વિભાગ રાખી રહ્યું છે। પોરબંદરનું પક્ષી અભયારણ્ય એ શહેરની મધ્યે આવેલું હોવાથી માનવીઓ અને પક્ષીઓનો સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે। 9.33 हेक्टर में फैलायेल आ अभयारण्य खाते 150 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાય છે। અહીં સામે આવેલા ભાગે ખુલ્લી જગ્યા હોવાથી અવારનવાર શ્વાન અને ડુક્કર ઘૂસણખોરી કરી પક્ષીઓનો શિકાર કરતા હતા, જેના કારણે અહીં પક્ષીઓને રહેવામાં પણ ભયનો અનુભવ કરતા હતા। ઉપરાંત ઉનાળા દરમિયાન પાણી સુકાઈ જતા આ અભયારણ્ય ખાતે પક્ષીઓ જોવા ન મળતા હતા, પરંતુ વરસાદ સારો થતા સમગ્ર વિસ્તારમાં લીલ અને સેવળનું પ્રમાણ વધતા હાલ અહીં શિયાળા પહેલા જ મોટી સંખ્યામાં પક્ષીઓનું આગમન થયું છે અને વિવિધ 15 પ્રજાતિના પક્ષીઓનું કલબલાટ સાંભળવા મળે છે। અહીંના રાઉન્ડ ફોરેસ્ટ મહેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પક્ષીઓની ઘૂસણખોરી અટકાવવા અભયારણ્યની ફરતે ફેન્સિંગની કામગીરી શરૂ કરાઈ છે, જે 80% પૂર્ણ થઈ છે। ઉપરાંત અહીં પાણી અને લીલ સેવાળ પૂરતા પ્રમાણમાં હોવાથી અત્યારથી જ વિવિધ પ્રજાતિના પક્ષીઓએ ધામા નાખ્યા છે। મારું નામ મહેન્દ્ર ચૌહાણ, હું રાઉન્ડ ફોરેસ્ટર પોરબંદર પક્ષી અભયારણ્યમાં ફરજ બજાવું છું। આ વખતે ખાસ ચેનલિંગ ફેન્સિંગ સામેની સાઈડમાં અમે થોડીક કરેલી છે, એને હિસાબે થોડીક સેફટી તથા જે ગટરના પાણી અભયારણ્યની અંદર આવતા એ છેલ્લા 3-4 વર્ષ ત્યાં બંધ થયા છે, એટલે વરસાદનું મીઠું પાણી અને આ વખતે એના હિસાબે ખૂબ મોટી સંખ્યામાં ડગ્સ બતક જોવા મળે છે અલગ અલગ પ્રજાતિની। અને હજી તો શિયાળો ચાલુ નથી થયો, શિયાળો ચાલુ થતાં થતાં ઘણા પક્ષીઓ આવવાની સંભાવના છે। સાથે સાથે અમે લોકો વાઇલ્ડલાઈફ વીક દરમિયાન બારોબાર ડ્રોઈંગ કરીને જનજાગૃતિ માટેના પણ ઘણા પ્રયાસ કરીએ છીએ અને પોરબંદર જિલ્લામાં ક્યાંય પણ બર્ડ્સ હોય તો અમને ફોન આવે તો તાત્કાલિક અમે જઈને લઈ આવીએ છીએ, જેથી કરીને માણસમાં જાગૃતતા આવે। બીજું એ કે બર્ડ સેન્ચ્યુરી પક્ષી અભયારણ્ય એક એવું ઓલું છે કે પોરબંદર સિટીની વચમાં આવેલું છે અને આખા ભારત લેવલમાં એક નાનામાં નાની બર્ડ સેન્ચ્યુરી પોરબંદરમાં સિટીના મધ્યમાં છે। બીજા નંબરમાં સામેની સાઈડમાં ફેન્સિંગ થઈ અને બીજા જે પક્ષીને ખલેલ કરતા કોઈ ઓલા હોય એનાથી પણ હવે એને સેફ થઈ ગયા છે, કારણ કે સામેની સાઈડમાં 80% ફેન્સિંગ થઈ ગઈ છે અને અમારો પ્રયાસ એવો રહેશે કે આવનારા દિવસોમાં પણ વધારે જે બાકી ફેન્સિંગ છે એ અમે લોકો પૂરી કરાવીએ વહેલી તકે। ને બીજું કે અહીંયા ડગ્સમાં પહેલા પાણીમાં થોડુંક ખરાબીના હિસાબે ઓછા આવતા, પણ હવે આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે આથી વધારે શિયાળા ક્ષેત્રમાં પક્ષી અભયારણ્યમાં જેમાં અગાઉ જૂજ જોવા મળતી ટીલિયાળી બતક સહિત બતકની વિવિધ પ્રજાતિઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, અહીં પક્ષીઓ માટે વિવિધ માઉન્ટ પણ બનાવવામાં આવ્યા છે। અહીં ઘાસમાં જ પક્ષીઓ સુરક્ષિત ઈંડા મૂકે તેવી જગ્યા હોવાથી પક્ષીઓ માટે ખૂબ અનુકૂળ છે, જેથી આ વખતે શિયાળાના સમયમાં અભયારણ્ય ખાતે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પક્ષી પ્રેમી પીટર જેક્સન 1981 સાલમાં પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આ સુંદર સ્થળે આવીને રોમાંચિત બની ઉઠ્યા હતા અને તેના વિશે પ્રોજેક્ટ તૈયાર કરી તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સુપ્રત કર્યો હતો અને ત્યારે આ જગ્યાએ 1988 સાલમાં ગુજરાત વન વિભાગે નોટિફિકેશન બહાર પાડી પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું અને 1990 સાલમાં પાલિકા પાસેથી જગ્યા હસ્તગત કરી તેનો વિકાસ હાથ ધર્યો હતો। રાજ્યમાં શહેરી માનવ વસ્તી વચ્ચે હોય તેવી આ એકમાત્ર પક્ષી અભયારણ્ય છે। જિલ્લામાં મહત્તમના 23 જળ પ્લાવિત વિસ્તારો છે, જેમાં મોકરસાગર, કુછડીનો ખારો, બરડા સાગર, ગોસાબારા, મેઢા ક્રિક, બર્ડ સેન્ચ્યુરી ઉપરાંત અન્ય જળ પ્લાવિત સ્થળોએ સાયબિરિયા, અફઘાનિસ્તાન અને રશિયાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે, જેના કારણે પોરબંદરને પક્ષીનગરનું ઉપનામ મળ્યું છે।